રાજકોટમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજકોટના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. તો રાજકોટમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. એટલે કે ઝરમર વરસાદની લોકો મજા માણી રહ્યા છે. રાજકોટ શહેરભરમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. એક તરફ જ્યાં હવામાન વિભાગે 28-29 ઓગસ્ટના ભારે વરસાદની આગાહી કરી છે, ત્યાં બીજી તરફ વરસાદ સિસ્ટમ સક્રિય થતાં આગાહી કરવામાં આવી છે. તો વરસાદી માહોલ રાજ્યમાં બની રહ્યો છે, જ્યાં રાજકોટમાં આપ જોઈ રહ્યા છો ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું છે. તો શહેરભરમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. કેરળ જેવી પરિસ્થિતિ ઉત્તરાખંડમાં પણ ઉભી થઈ શકે તેવી શક્યતા છે. ભારે વરસાદે પહેલેથી જ ઉત્તરાખંડને ઘમરોળ્યું છે. ત્યાં હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધીમાં અતિ ભારે વરસાદ વરસવાની આગાહી આપી છે. તેમજ એલર્ટ રહેવા માટે તંત્રની સૂચના આપી દેવાઈ છે. તમામ જિલ્લા અધિકારીઓને અતિ સતર્ક રહેવા માટે આદેશ પણ કરી દેવાયા છે. ખાસ કરીને દહેરાદૂન, હરિદ્વાર, પૌડી, ગઢવાલ, ઉધમસિંહનગર અને ચંપાવત જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. અનેક જિલ્લામાં પહેલેથી જ વરસાદી વાતાવરણ છે, જેના કારણે લેન્ડસ્લાઇડિંગની જે ઘટનાઓ છે તે પણ સામે આવી રહી છે. તેમજ અનેક મકાનોમાં પણ વરસાદના કારણે નુકસાન થયું છે, એટલે કે કેટલાક મકાનો ધરાશાય થઈ હોવાની ઘટનાઓ બની છે. ત્યારે વધુ વરસાદથી વધુ તારાજી સર્જાઈ શકે છે, જેને પગલે જિલ્લાઓમાં અને ખાસ કરીને સહેલાણીઓને પ્રવાસ ન કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. તેમજ રાત્રે 8 વાગ્યા બાદ આપાતકાલીન સાધનો સિવાય તમામ વાહનોની અવરજવર પણ બંધ કરી દેવાના આદેશ અપાયા છે. આ તરફ એનડીઆરએફની સહિતની જે ટીમો છે તેને સતર્ક રહેવા માટે સૂચના કરી દેવાઈ છે. ઉત્તરાખંડમાં અત્યાર સુધી વરસેલા વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને કારણે વાહન વ્યવહાર અટકી ગયો છે. જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે જનજીવન પર તેની માઠી અસર સર્જાઈ રહી છે. તો વરસાદે અહીં તારાજી સર્જી છે. એક તરફ કેરળમાં જે વરસાદે વિનાશ પેર્યો, ત્યાં બીજી તરફ ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદના કારણે નુકસાન જે છે તે નુકસાનીની ઘટનાઓ સામે આવી રહી છે અને તારાજી સર્જાઈ રહી છે. ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર પણ અટવાઈ ગયો હતો. તો આપ જોઈ રહ્યા છો ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહી રહી છે અને લોકો પણ જે છે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ઉત્તરાખંડમાં પાણી વહેણ એક મોટી ટ્રકને પણ તાણી ગયું. પહાડોમાં સતત થઈ રહેલા વરસાદ અને વરસાદી મોસમના કારણે નદીઓનું જળસ્તર વધી રહ્યું છે. હરિદ્વારમાં પણ નદીઓનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. હરિદ્વારમાં નદીના વધતા જળસ્તરમાં ઇન્ડિયન ઓઇલનું એક ટેન્કર પાણીના તેજ વહેણમાં વહી ગયું. ત્યારે હાલમાં કોટાવાલી નદી પર પુલ પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે નદીઓના જળસ્તર વધ્યા છે. આ જળસ્તર અને પાણીનું જે વહેણ છે તેમાં આખી આખી ટ્રક પણ વહેણમાં તણાઈ ગઈ હતી. ઇન્ડિયન ઓઇલનું આ ટેન્કર છે જે પાણીના વહેણમાં તણાઈ ગયું. આટલું મોટું ટેન્કર જો પાણીમાં વહેણમાં તણાઈ ગયું હોય તો પછી અહીં કોઈ માણસ ફસાય તો તેની શું દુર્દશા થાય તેનો અંદાજ લગાવી શકાય છે. એટલા માટે જ તંત્રએ તમામ લોકોને સતર્ક રહેવા માટે સૂચના આપી છે. હરિદ્વારમાં નદીનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો, ઇન્ડિયન ઓઇલનું ટેન્કર છે જે ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ રહ્યું છે. કોટાવાલી નદી પે જો હૈ ચૂંકિ ઉપર વરસાદ બહુત હો રહી હૈ, બહુત જ્યાદા પાણી આયા હુઆ હૈ કોટાવાલી નદી મેં, તો એક ટેન્કર જો હૈ વો ખાલી ટેન્કર થા પેટ્રોલ ડીઝલ કા, तो उसे रोका भी गया. वहाँ पर एनएच के जो वहाँ पर कर्मचारी लगे हैं उन्होंने रोका, वहाँ से गाड़ियों को बैक कराया जा रहा था. हमारे पुलिस के कर्मचारी भी पीछे थे जो बैक करवा रहे थे, लेकिन इसने नहीं माना और तेजी से टैंकर लेकर जो है कोटावाली का जो अस्थाई टेम्परेरी जो एक व्यवस्था बनाई गई है उस पर चला गया. ભારે વરસાદને પગલે ખેતરોમાં પણ પાણી ફરી પડ્યા છે. અનેક પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, જેને કારણે ખેડૂતોમાં ચિંતા છવાઈ છે. હજુ ભારે વરસાદ વરસશે તો ખેડૂતોનો બચેલો પાક પણ નાશ થઈ શકે છે અને ખેડૂતોને રોવાનો વારો આવી શકે છે. હાલમાં ખેડૂતો ચિંતિત બન્યા છે. ઉત્તરાખંડમાં જે વિકરાળ સ્થિતિ સર્જાઈ છે ભારે વરસાદના કારણે,
ખેતરોના નુકસાનના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. ભારે પાકનું નુકસાનની શક્યતા અને સાથે સાથે હજી પણ જો આ પ્રકારનો વરસાદ યથાવત રહેશે તો ખેડૂતોને રોવાના દિવસો આવી શકે છે. આપ જોઈ રહ્યા છો ઉત્તરાખંડના દ્રશ્યો છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. ખેડૂતોએ વાવણી કરેલા પાકને ખૂબ જ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. હાલમાં ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને હવે ખમૈયા કરો તેવી હાલમાં પ્રાર્થના કરી રહ્યા છે, કારણ કે ખૂબ જ નુકસાન અહીં ખેડૂતોને પહોંચી રહ્યું છે. આ તરફ રાજસ્થાનની વાત કરી, જયપુરમાં પણ ભારે વરસાદે મુશ્કેલી સર્જી છે. તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે તો કેટલાક ઘરો અને ભવનોમાં પાણી ઘૂસી જતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. શહેરના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. ઉત્તરાખંડ બાદ આપ જયપુરની તસવીર જોઈ રહ્યા છો, જ્યાં ભારે વરસાદથી મુશ્કેલી સર્જાઈ રહી છે. તો આસામની વાત કરીએ, જ્યાં ગુવાહાટીમાં પણ વરસાદે કેર વર્તાવ્યો છે. જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. સર્વત્ર જળબંબાકારની સ્થિતિને પગલે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારો ડૂબી ગયા હોવાના પણ અહેવાલ છે. તો પૂરને પગલે લોકોના ઘરની બહાર નીકળવાની જે સ્થિતિ છે તે પણ નથી બની રહી, એટલે કે લોકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જમ્મુ કાશ્મીરના રામબાણમાં ભૂસ્ખલનની ઘટના બની, જેના કારણે શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરી દેવાયો છે, જેથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલનની ઘટનાના કારણે વાહન વ્યવહાર પર અસર પડશે.